રાજકોટમાં સર્જાયેલી દુર્ઘટનાને પગલે સફાળા જાગેલા ફાયર બ્રિગેડ દ્વારા આખરી કાર્યવાહી કરવામાં આવી છે. દિવસ રાત જોયા વગર તંત્ર દ્વારા એક કમિટી રચીને ફાયર સેફટી વગરની જગ્યાઓને સીલ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે કાપડ માર્કેટ સીલ થતા વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. વેપારીઓ રસ્તા પર ઉતરી આવ્યા છે. માર્કેટ ખુલવાની દિશામાં કોઈ જ કામગીરી ન થતી હોવાથી રસ્તા રોકી વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. ટેક્સટાઇલ માર્કેટમાં વેપાર કરનારા વેપારીઓ આજે ફોસ્તાની ઓફિસમાં પહોંચ્યા હતા. ત્યાંથી કોઈ યોગ્ય જવાબ ન મળતા વેપારીઓ રસ્તા પર ઉતર્યા હતા. વેપારીઓએ દુકાન ખોલવા માંગ કરી હતી, સાથે જ રસ્તો રોકી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન પોલીસ કાફલો પણ દોડી આવ્યો હતો, જેથી થોડીવાર માટે સંઘર્ષ સર્જાયું હતું. વેપારીઓએ કહ્યું કે 14 માર્કેટના હજારો કર્મચારીઓ કામ કરી રહ્યા છે, રોજગારી છીનવાઈ ગઈ છે, 10 દિવસથી માર્કેટ બંધ છે, કોઈ જવાબ આપતું નથી, નેતાઓ જવાબ આપતા નથી, અધિકારીઓ કોઈ પગલાં લેતા નથી. હાઈકોર્ટનો મુદ્દો છે, પરંતુ કોઈ કંઈ કહેવા તૈયાર નથી. આજે માર્કેટ નહીં ખુલે તો આવતીકાલથી ચક્કાજામ કરવામાં આવશે તેવી ચીમકી આપીએ છીએ. બ્યુરો રિપોર્ટ, એલકે સ્ટાર ન્યૂઝ, સુરત.